નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવાના છીએ, જેમાં નાના ધંધાર્થીઓને 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. યોજનાની માહિતી મેળવીએ તે પહેલાં જણાવી દઉં મિત્રો કે જો આપ અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે જ બાજુમાં બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને આપને અમારી નિયમિત અપડેટ મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે યોજનાનો હેતુ જાણી લઈએ. આ યોજના છે ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં જરૂરિયાતમંદોને નવું વ્યવસાય શરૂ કરવા માટે મફત સાધન સહાય આપવામાં આવે છે. તો મિત્રો, તમે આ યોજનાનો લાભ ઘર બેઠા અમારા માધ્યમથી લેવા માગો છો તો આપ અમારા નંબર પર માનવ કલ્યાણ યોજના મેસેજ લખી ન જેવી ફી સાથે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો. હવે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો જણાવી દઉં મિત્રો કે આ યોજનાનો લાભ કોઈપણ કેટેગરીના લોકો લઈ શકે છે, તે પછી એસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે સામાન્ય વર્ગના હોય, ટૂંકમાં તમામ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે આપણે યોજનાના નિયમો અને શરતો જાણી લઈએ. આ યોજનાનો લાભ લેવા અરજદારની વાર્ષિક આવક મર્યાદા નીચે પ્રમાણે છે, જેમાં જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો 1,20,000ની નીચે રહેશે, તથા જો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો 1,50,000ની નીચે હોવી જોઈએ. ત્યારબાદ આપણે વયમર્યાદા જાણી લઈએ. આ યોજનાનો લાભ લેવા અરજદારની વયમર્યાદા જે તારીખથી ફોર્મ ભરો છો તે તારીખને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં કે અગાઉ આપે અથવા આપના પરિવારમાંથી કોઈ વ્યક્તિએ આ યોજનાનો લાભ લીધેલ હશે તો આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર રહેશે તેની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, અભ્યાસ અથવા તાલીમ લીધેલ હોય તો તેના દસ્તાવેજો પણ ઉમેરવાના રહેશે. મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં કે આ તમામ દસ્તાવેજ છે ઓરિજિનલ સ્કેન કરવાના રહેશે અને ત્યારબાદ અપલોડ કરવાના રહેશે. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો મિત્રો તમે આ યોજનાનો લાભ ઘર બેઠા અમારા માધ્યમથી લેવા માગો છો તો આપ અમારા નંબર પર માનવ કલ્યાણ યોજના મેસેજ લખી ન જેવી ફી સાથે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો.